બસ કેવલ મારું એકનું નામ લખજો. સાહેબ કહેવાય ગયું આવી ઘટના ઘટી કે નથી ઘટી એ પુરાવાની જરૂર નથી, પણ આ વાતો અસર બહુ કરે છે. મારી એકલીનું નામ લખજો. ટૂંકમાં હમજડો, બાપ શહેરમાં ગયો, દીકરીનો કરિયાવર આવ્યો, સમય આવે જાન આવીને ઊભી રહી. જાનની વિદાય આલે છે. ગામના જાપે છેલ્લે દીકરીનો બાપ મળવા જતો, આપણે નિયમ છે, કુટુંબ બધું મળી લે, છેલ્લે દીકરીનો બાપ મળવા જાય. કોઈએ ખવિએ પૂછ્યું દીકરીને કે બધાની છેલ્લે દીકરીનો બાપ, કે તું તારા બાપને કેમ મળે છો, ત્યારે આ દેશની દીકરીએ જવાબ આપ્યો, બાપને મળ્યા પછી બીજાને મળવું, અને પછી મારી પાસે કાળજું ન રહે બીજાને મળવા માટે. ગામના જાપામાં બાપને ઓળે જે આકડિયા ભીડી જાય, એક એક તલવાર ના ઝાટકે એમ કેવાય દહ દહ ના માથા ઉપાડતો હોય, હું છે લીંબુ લટકતા હોય, આવો મૃત માણસ બજારમાં રોતો હોય તો ભૂંડો લાગે ભાઈ, પણ એ રૂડો ક્યારે લાગે? કે આવા કાળજાના કટકા જેવી દીકરીને બાપ જે એમ કહેવાય ગામના ઝાપામાં વળાવતો હોય, અને આંખમાં લઈ આહુડાવીને મૂછમાં લીપાઈ જતા હોય, ને એ પાઘડીને છેડે ઊભો હોય બાપ, આહું લૂસતો હોય ને બાપ, રૂડો બહુ લાગે. અને આ ચિત્રો જોયા છે પછી તમામ તાકાત ભેગી કરીને બાપ માથે હાથ મૂકીને એટલું જ બોલી કે હવે બે જગાડા બેઠી, તારું માથું દુખશે દીકરી, હવે રો તો તારા બાપ ના હાથ છે બેટા, બે જા ગાડામાં બે જાઓ બેટા, પછી તો બાપ નું ગળું મળે રૂધાવા, બોલી ના શકે. ત્યારે કુટુંબ ને બાયું દીકરીને વજોડાવતી હોય, અને બાપના ગાલે જે હાથના લીટા પડતા જાય, હાથ જેવા દીકરીના હટે ભેગો બાપ અવળો ફરી જાય, મોઢા ઉપર ફાળે સોગાનો છેડો લઈ બાપ હાલવા મળતો હોય. સાહેબ કેમ દીકરી પાસે ઊભું રહેવું? નાને તો એક ને એક દીકરી, આજ તો બીજું કોઈ હતું નહીં. સાહેબ આ દીકરીને જ્યાં વળાવી, ગામ તો વળાવીને પાછું વી આવ્યું, પણ બાપ એક ને એક નજરે જોતો હતો. અરે રે, એક વાર દીકરી મારી હામું જોઈ લે, મારી દીકરીનું મોઢું જોઈ લઉં, અને દીકરીને એમ છે કે હવે જો મારા બાપની હામું જોઈ તો મારા બાપને ત્યાં સાનો કોણ રાખશે, ટગર ટગર બાપ જોવે છે. અને ગામનું પાદર જેમ ગાડું વટે છે, વેલડું વટે છે, ઝાડવાની ડાળું નીચી બોલે, આંબલ પીપળ ડાળ બોલાવે, મારી હામો ન જોતો કઈ નહીં, પણ જે ઝાડવા હેઠે હિંચકા બાંધી બાંધી રમીને મોટી થઈ આ ડાળું બોલાવે, તો એની હામો તો જો, આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામો પણ ધૂમકા દેતી એ જીજે ધરામા, એ આરો અણહરો કાળજા કરો કાટકો મારો, ગાંઠ થી ચૂટી કરોડપતિ, આ તો ગરીબ બાપ હતો, પણ કદાચ કરોડપતિ હોય તો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. હું તો જ્યારે આવલીઓ કરી જતી હતી, ઓફિસેલી મોઢો આવું, કામેલી મોઢો આવું, અને મને સહેજ ઢીલો ભાળતી, મારી દીકરી માથા પર બાપુજી માથું દબાવી દો, કેવી મારે એને લાડ કરતી હતી આ. આજ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે હું જોતો રહ્યો,
अजान गई ए मुझ जान लई ने, अजान गई ए मुझ जान लई ने, ए जोइलो सुनो माडवड़ो काल जा केरो જાન ગઈ. પછી આપણો સૌરાષ્ટ્રનો નિયમ છે, બીજે દિવસે જે દીકરી પરણીને આવી હોય એનો બીજે દિવસે આણું પથરાય. આનું આણું પથરાણું સાહેબ સગા સંબંધી આડો પાડોની બાયુ આ દીકરીનો કરિયાવર જોવા આવે છે. એમાં કોઈ ભણેલી દીકરીએ વાસણને હાથમાં લીધું, વાસણ ઉપર જોવે છે તો એકલી દીકરીનું નામ છે. કોઈ જઈ અને જે દીકરીની સાસુ હતી એને કીધું કે બેન કે હા તમારા દીકરાની બહુ રૂઢી રૂપાળી છે, બહુ સારી છે, કરિયાવર ખૂબ લાવે છે. આવું અમુક અમુક બેન હોય તો અમે કહેતું છું કે આવી આવા વાસણ તો અમે ક્યારે જોયા નથી, કેટલું સરસ લાવે છે. પણ એક પ્રશ્ન છે, શું વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ, નથી તમારા દીકરાના બાપાનું નામ, નથી દીકરીના બાપાનું નામ, એકલી દીકરીનું નામ કેમ છે? એવું છે બાપા? હા, હવે સાંભળજો, મારી માતાઓ માટે આ મૂળ વાત આ શૈલી એક મિનિટ એ છે કે આ દેશની સાસુ કેમ થવાય એનો દાખલો છે. હજી પરણિત દીકરી હાલી આવે છે, સાંભળજો, એમાં પહેલી જ આ ફરિયાદ છે એકલું નામ કેમ, દીકરી ગણે થાપના પાસે બેઠી છે. પહેલી વાર હાહુ એને મળવા ઓરડાની અંદર જાય છે, દીકરી જ્યાં બેઠી ને બાજુમાં હાહુ બેહી ગઈ. હા બોલજો, કારણ કે ઓલી મા વગરની છે, અહીંયા હાહુ માં છે, માથે હાથ મૂકી અને આ દેશની માં બોલી છે, દીકરી અમારા ખોરડે તારું સ્વાગત બેઠા. અમારું ઘર ભરાઈ ગયું બેટા તું આવી. અને આપ જો મને ખબર છે તારા બાપે તને કેમ મોટી કરી, કર્યા કેટલા આપ્યો ખબર નથી, પણ સંસ્કાર લઈને તું મારા ઘરમાં આવી જો, મારા ઘરનું બે દીથા વાતાવરણ ભરી ગયું બેઠું. અને હા ભાઈ, તે ભલે બાપ ગુમાવ્યો પણ માં મળી ગઈ તને, હું તારી બીજી માં છું. તું મને માં કહે છે દીકરી, મને ખબર છે તને માનો લાડ નથી મળ્યો ને, આજથી માનો લાડ હું આપીશ. કઈ કઈ હોય ને મને કહેજો બેટા, તમારે કોકને કેવું હોય તો પેલા પોતાના બનાવો, તમારા દીકરાને તમારે કઈ કેવું હોય તો બાપ નહીં પેલા મિત્ર બનો. અને ગીતા એનો પુરાવો છે, જ્યારે જ્યારે અર્જુનને કંઈક કહેવાનું આવ્યું છે ત્યારે કૃષ્ણ હે ધનંજય હે અર્જુન નથી બોલ્યા, હે સખા. જ્યારે એને ટકોર કરવામાં આવી છે ત્યારે કૃષ્ણ નારાયણ પોતે બોલ્યો છે કે હે સખા હે મિત્ર. આજ માં બની ગઈ કારણ કે પેલા એને સ્વીકારી લીધી આખી, અમારા ખોરડે તારું સ્વાગત. તો દીકરી ખોળામાં માછો નાખીને રોઈ પડી કારણ કે માનો ખોળો પહેલી વાર મળે છે દીકરીને. મા હું તમારી દીકરી જેવી છું ને કે હા, તો મા મારી કાંઈ ભૂલ થાય તો મને કહેજો, મારો બાપનો કોઈ દી ન કહેતા. અરે હોય દીકરી, કઈ નવ કહેવાનું હોય બેટા, અરે મારો દીકરો કઈ કહે તો મને કહેજે બેટા. પણ હવે એક વાત કહું બેટા, ખોટું ન લગાડતી હો, ગામની બાઈઓ વાતું કરે ને એટલે કહું, બહુ તું વાસણ લાવી મારા ઘર ભરાઈ ગયું બેટા, પણ આ વાસણ ઉપર નથી તારા બાપુજીનું નામ, નથી તારા સસરાનું નામ, નથી મારા દીકરાનું નામ, તારી એકલીનું નામ કેમ છે બેટા? માં મારે કેટલું બોલાય કેમ બોલાય ખબર નથી, પણ તમે પૂછો છો એટલે કહું કે આ વાસણ આપણા ઘરે કોઈક દી પ્રસંગ આવશે તો ચૂલા ઉપર સળશે. હા બેટા, ચૂલા ઉપર સડ્યા પછી એની માથે મધ સળશે. હા બેટા, તક પછી મધને સાફ કરવા માટે જગતની બાયું એની માથે કીચડ ઢસળશે. હા બેટા, સાંભળી લે માં,
મારા સસરાના નામ ઉપર કે તમારા દીકરાના નામ ઉપર કે મારા બાપના નામ ઉપર જગત કીચડ ફેરવે મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. એવી ધાન્ય ધરા ભારત ભૂમિ અમણી રતન ભાગ દાયા. ભગવાન દૂધનાથ મહાદેવ એના સાનિધ્યમાં જયારે બેઠા છે ત્યારે ભાગવત કથાનો આવો અમૃત લાભ આપ બધા લઈ રહ્યા છો. ફરી ફરી વાર એ ભગવાન ભાગવત ને તેમજ ભગવાન આશુતોષ મહાદેવને જ્ઞાતે રુદ્ર સિંહાતનુર ઘોરા પાપકાસીની તિયાન સ્તનવા સંત મયાગીરી સંતાપિશાપ સિંહ એ ભગવાન શિવના ચરણોમાં વંદન કરીને ઘણી બધી ફરમાશો બાકી રહી ગઈ છે ભાઈ તો બાકી રહેવાની જ છે અને ન્યા બોલ્યો એ કઈ આવ્યું નથી ને ભાઈ એ તો કહેતા ત્યાં હું બોલ્યો હતો એટલે એને કીધું મેં અહીંયા બોલ્યો હતો મેં મોટા આવજો બધા અહીંયા બોલ્યો એ માયલું કાંઈ નહીં આવે એકથી બે વાત એની રિપીટ ફરમાશ હતી એટલે લીધી છે બાકી જે કાંઈ મારથી કાલી કાલી ભાષામાં કોઈએ બોલાવ્યું હશે એ માયો બોલ્યો હશે જેથી નહીં બોલાવે તેથી હો હો હાથ કરશે કોઈ બોલાશે નહીં એટલે એની કૃપાથી આવી રીતે બોલતા રહીએ છીએ એ આ બધાની અમારી ઉપર લાગણી ભાવ આવો નવો ભાવ અને પ્રેમ ગામમાં પણ વધતો રહે ગામમાં પણ એક રંગ થાય મોટા આજુબાજુના ગામ સરપંચોની ચૂંટણી કોઈ દી ન આવે આ હકીકત સાહેબ આવા ધાર્મિક કાર્ય કરતા હો અને ભાગવતમાં બેહતા હો અને જો એકતા ન આવતી તો ખર્ચા કરવાની જરૂર નથી એકતા આવવી જોઈએ એક સાથે રહ્યો ભાવથી રહ્યો અને એક સાથે અને ભાવથાથી રહેવાથી ભગવાન આપણી ઉપર બહુ ભાવના રાખતો હોય છે એવી જ ભગવાનના પાસે મોટી આશા રાખીને આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપું છું. માં અહીંયા ઉપસ્થિત છે માના ચરણોમાં પણ હું વંદન કરું છું. આપ લોકોએ શાંતિથી કાર્યક્રમને માણ્યો તે બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ જય શ્રી રામ નમો નારાયણ હરિ ઓમ તત્સત.